नमस्कार मित्रों, धोरण 12 साइंस रसायन विज्ञान ની અંદર આ વર્ષે 2024 માર્ચ ની પરીક્ષા ની અંદર પાસ થવું ખૂબ જ સરળ થઈ ગયું છે. કઈ રીતે? તો ધોરણ 12 સાયન્સ ના રસાયણ વિજ્ઞાન ની અંદર પહેલેથી 6 ચેપ્ટર 6 પ્રકરણો ડિલીટ થઈ ગયા છે. ધોરણ 11 માંથી 5 ચેપ્ટર ડિલીટ થઈ ગયા છે. ટોટલ ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સ માંથી 11 ચેપ્ટર ડિલીટ થઈ ગયા છે. અને વધારામાં અત્યારે જે માળખું નવું આવ્યું છે એની અંદર જે પાર્ટ બી છે એ પાર્ટ બી ની અંદર 12 પ્રશ્નોમાંથી 2 ગુણના પ્રશ્ન 12 પ્રશ્ન પૂછાશે, તેમાંથી 8 લખવાના. 3 ગુણના પ્રશ્ન 9 પૂછવામાં આવશે, તેમાંથી 6 લખવાના. અને 4 ગુણના જે પ્રશ્ન છે એ તમને 4 ગુણના જે પ્રશ્ન છે એ તમને પૂછવામાં આવશે, 6 તેમાંથી 4 લખવાના છે. એટલે જનરલ વિકલ્પ સાથે પ્રશ્ન પૂછવાના છે. એ ખૂબ સરળ વાત અને સારી બાબત કહેવાય છે બાળકોના માટે, બાળકોના હિતમાં લેવાયેલો નિર્ણય છે. તો આપણે થોડી અમુક ચેપ્ટરો આ 10 પ્રકરણો અત્યારે 10 જ પ્રકરણો 12 સાયન્સમાં છે. 10માંની પણ આપણે અમુક એવા સુવ્યવસ્થિત રીતે પ્રકરણોને સિલેક્શન કરીને જો તૈયાર કરીશું તો પણ અમુક ચેપ્ટરોને જો આપણે ઓમિટ કરી દેશું તો પણ આપણે સરળતાથી પાસ થઈ જશું. મારું તો એવું કેવું છે કે નપાસ થવું અઘરું છે, પાસ થવું ખૂબ જ સરળ છે. કઈ રીતના? તો પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ અને ત્રીજું પ્રકરણ, એટલે કે દ્રાવણો, વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિકી, એમાંથી કુલ મળીને 42 ગુણનું પૂછાવાનું છે, 42 માર્ક્સ. એ 3 ચેપ્ટર જે આપણે સંપૂર્ણ રીતે એમસીક્યુ થી માંડીને સંપૂર્ણ સુવ્યવસ્થિત તૈયારી કરીએ તો 35 ગુણ આપણને મળે છે. આ 3 જ ચેપ્ટર ખૂબ વ્યવસ્થિત રીતે તૈયાર કરીએ તો આપણને 35 ગુણ તો મળે છે. 42 ગુણનું પૂછાવાનું છે. ત્યાર પછી 6ઠું ચેપ્ટર, 7મું ચેપ્ટર અને 8મું ચેપ્ટર, એટલે કે હેલો આલ્કેન અને હેલો એરિન. 7મું ચેપ્ટર જે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. અને 8મું ચેપ્ટર છે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આ 3 ચેપ્ટરમાંથી 39 માર્ક્સનું પૂછાવાનું છે એમસીક્યુ અને પાર્ટ બી થઈને. ટોટલ આ 6 ચેપ્ટરની આપણે તૈયારી કરીએ તો ટોટલ 81 ગુણનું પરીક્ષામાં પૂછાવાનું છે. અને આ 6 જ ચેપ્ટર જો આપણે પાર્ટ બી માટે તૈયાર કરીએ તો 50માંથી 50 વિદ્યાર્થી લાવી શકે એમ છે. બીજા ચેપ્ટરને અવોઈડ કરે તો પણ 50માંથી 50 પાર્ટ બી ની અંદર આ 6 ચેપ્ટરને તૈયાર કરવાથી આવી શકે એમ છે. એનું તમે માળખું જે ત્યાંથી જે બ્લુ પ્રિન્ટ જે ત્યાંથી તૈયાર થઈને આવી છે તમે જોશો તો તમને ખબર પડશે કે આપણે બાળક 50 ગુણ લાવી શકે એમ છે. આજે અત્યારે મેં એક પીડીએફ તૈયાર કરી છે. એ પીડીએફ ની અંદર અમુક પ્રશ્નો, અમુક દાખલાઓ આપવામાં આવ્યા છે, અમુક અંડરલાઇન્સ કરી છે કે ભાઈ આ દાખલા ખૂબ જ અગત્યના દાખલા છે. પ્રથમ પ્રકરણ, દ્વિતીય અને ત્રીજું પ્રકરણ, આ 3 જે પ્રકરણો છે એમાંથી મોટે ભાગે 4 માર્ક્સ અને 3 માર્ક્સના પ્રશ્નોની અંદર દાખલા આવી શકે એમ છે. તો આપણે દાખલા ઉપર ખૂબ જ ભાર આપવો જરૂરી છે. ત્યાર પછી આ જે પીડીએફ મેં તૈયાર કરી છે એ પીડીએફ ની અંદર અમુક પ્રકરણો જે છે એ પ્રકરણોનો એમસીક્યુ કઈ રીતના, કઈ જગ્યાએથી પૂછાય છે એ એમસીક્યુનો પણ લઈ લેવાનો આગ્રહ રાખ્યો છે. કયા પ્રકરણો છે? સવર્ગ સંયોજનો, એમાઇન સંયોજનો, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, જૈવિક અણુઓ. આ ચારેક ચેપ્ટર છે. આ 4 ચેપ્ટરના એમસીક્યુની કઈ રીતના તૈયારી કરવાની તે પણ તમને આની અંદરથી પ્રાપ્ત થઈ જશે. તો એમાંથી ટોટલ આ 4 પ્રકરણમાંથી ટોટલ 21 ગુણના એમસીક્યુ પૂછાવાના છે. 21 ગુણના એમસીક્યુ. તો આપણે વિદ્યાર્થી મિત્રો સુવ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ આપણે જો તૈયારી કરીશું તો અવશ્ય અને અચૂક સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકીશું. વિદ્યાર્થી મિત્રોને અંતમાં મારે એક જ વસ્તુ કહેવી છે કે તમે આ 8 પાનાની જે પીડીએફ છે એના દાખલાને પ્રશ્નો જો તૈયાર કરી જશો તો તમામે તમામ પ્રશ્નોને દાખલા જો તૈયાર કરી જશો, દાખલો એક દાખલો 3 વાર અચૂક ગણવાનો રહેશે ફરજિયાત પડે, તો તમને એ દાખલો આવડી જ જશે.
અને પ્રકરણ અને ટેક્સ્ટબુક માંથી જ આ તૈયાર કરવામાં આવ્યું છે। જો આટલું તૈયાર કરશો તો અવશ્ય તમે સારા માર્ક્સ પ્રાપ્ત કરશો। દરેકના જીવનમાં મુશ્કેલી હોય છે, પણ દરેક મુશ્કેલીનો એક રસ્તો હોય છે, પણ એ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે। દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક, ઓલ ઇઝ વેલ। કોઈ પણ તકલીફ હોય તો અવશ્ય ફોન કરજો, અને આ વિડીયો દરેકે દરેકને વિદ્યાર્થી બાર સાયન્સના વિદ્યાર્થીને મોકલજો, જેનાથી દરેક વિદ્યાર્થીઓને આ કામ લાગી શકે, દરેક વિદ્યાર્થી સારી રીતે આયોજન બધું સુવ્યવસ્થિત તૈયારી કરી શકે। એટલે દરેક વિદ્યાર્થી અને શિક્ષકોને મારી એવી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તથા એના ડિસ્ક્રિપ્શનની અંદર હું આ PDF પણ તમને મૂકીશ, અને મારો મોબાઈલ નંબર છે 9879922892। આપણે આ વર્ષે રસાયણ વિજ્ઞાનનું પરિણામ સારું લાવવા માટે, આખા ગુજરાતનું પરિણામ સારું આવે તેના માટે આ પ્રયત્ન કરી રહ્યા છે। તો દરેકે દરેક છેવાડાના ગામડાના વિદ્યાર્થી અને શિક્ષકો સુધી આ વિડીયો પહોંચે એવા પ્રયત્ન કરીશું। ધન્યવાદ, થેન્ક યુ।